ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 ના હિન્દી વિષયમાં આજે આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. પાઠ નંબર 19 જિસકા નામ હૈ ધોબી, પાઠ નંબર 19 જેનું નામ છે ધોબી. હવે ધોબી કોણ તમને ખબર છે? સરસ, જે આપણા કપડાં ધોવે એને કહેવાય છે ધોબી. આપણે ઘરે કપડાં ના ધોઈ શકતા હોય અથવા અમુક કપડાં એવા હોય જે આપણે બારે ધોવડાવતા હોઈએ તો એ કપડાં ધોનાર વ્યક્તિ કોણ હોય છે? ધોબી. બરાબર, તો આ ધોબી વિશેનો એક પાઠ છે જે આપણે અભ્યાસ કરવાનો છે. પાઠનું વાંચન કરી લઈએ. યહ હૈ હમારા ધોબી, હમારે ધોબી કા નામ હૈ સોમુ. સોમુ બહુત સાફ કપડે ધોતા. સોમુ સે કોઈ કપડા ન ધોતા ન ફટતા. સોમુ કો હમ બહુત ચાહતે. સોમુ ભી હમકો બહુત ચાહતા. બરાબર, એક ધોબીની વાત કરવામાં આવી છે. આપણે તમે દિવસના કપડાં પહેરો છો, બરાબર, આખો દિવસ તમે અહીંયાથી ત્યાં જાઓ, રમો કૂદો, તો કપડાં ગંદા થાય ને, કપડાં ધોવા તો પડે, પરંતુ કપડાં એવા હોય જે આપણે ઘરે ના ધોઈ શકતા હોય અથવા કોઈ કારણસર કોઈ વ્યક્તિ કપડાં ના ધોતી હોય તો ધોબી પાસે કપડાં ધોવડાવવા માટે આપે છે. તો જે આ કપડાં ધોનાર વ્યક્તિ છે તે છે ધોબી. તો ધોબીની અહીંયા વાત કરવામાં આવી છે કે એક ધોબી છે, એ ધોબીનું નામ શું છે? સોમુ. બરાબર, એ સોમુ જે છે ધોબી એ ખૂબ જ ચોખ્ખા કપડાં ધોતો. આપણે ઘરમાં કપડાં ધોતા હોઈએ તો ત્યારે એવું થાય કે આપણે સરખા કપડાં ધોઈ શકતા ન હોઈએ તો કપડાં મેલા રહી જાય, પરંતુ આ જે સોમુ ધોબી છે એકદમ ચોખ્ખા, એટલે એકદમ ચોખ્ખા કપડાં ધોતો, જરાય મેલ હોય નહીં એવી રીતના એ કપડાં ધોતો. જ્યારે એ કપડાં ધોવે ને ત્યારે એનાથી કોઈ પણ કપડું ફાટે નહીં. કપડાં ધોતા ધોતા કોઈ પણ કપડાં એનાથી ફાટે નહીં, અને આપણે એને કપડાં ધોવા આપ્યા હોય તો એ આપણા કપડાં કોઈ દિવસ ઉવાળે પણ નહીં. સરસ રીતે એ કપડાં ધોતો. સોમુ જે છે એને બધા જ જાણતા, એટલે કે એની આસપાસના જે લોકો છે એ બધા જ એને પ્રેમ કરતા, બધા જ એને જાણતા. અને જે આ સોમુ ધોબી છે એ પણ અમને બધાને, એટલે કે એની આસપાસની બધી વ્યક્તિઓને, એ પણ બધાને જાણતા. બરાબર, તો આવો એક પાઠ છે જેનો આપણે અભ્યાસ કરીશું. આપણે વાંચન અને ભાષાંતર જોઈ લઈએ. પાઠ નંબર 19 ધોબી, પાઠ નંબર 19 ધોબી. યહ હૈ હમારા ધોબી. યહ એટલે કે આ, આ અમારો ધોબી છે. હમારા એટલે કે અમારો. હમારા ધોબી કા નામ હૈ સોમુ. હમારા ધોબીનું નામ શું છે? સોમુ. સોમુ બહુ સાફ કપડે ધોતા. સોમુ ખૂબ જ ચોખ્ખા કપડાં ધોતો. સોમુ સે કોઈ કપડાં ન ધોતા ન ફટતા. સોમુથી કોઈ પણ કપડાં ના ખોવાય ના ફાટે. સોમુ કો હમ બહુત ચાહતે. સોમુને અમે બધા ખૂબ જ ચાહતા, ખૂબ જ પ્રેમ કરતા. સોમુ ભી હમકો બહુત ચાહતા. સોમુ પણ અમને બધાને ખૂબ જ ચાહતો અથવા તો પ્રેમ કરતો. બરાબર, તો હવે આપણે પાઠની અંદર આવતા કેટલાક અઘરા શબ્દો જોઈ લઈએ. કઠિન શબ્દ નંબર 1 યહ એટલે કે આ, દો હમારા એટલે કે અમારો, તી ધોબી જે કપડાં ધોવે તે ધોબી, ચાર સાફ કપડે એટલે કે ચોખ્ખા કપડાં, ધોના એટલે કે ધોવું, ખોના એટલે કે ખોવાવું અથવા તો ખોઈ નાખવું, ફટના તો ફાટવું, ચાહના એટલે કે ચાહવું અથવા તો પ્રેમ કરવું. તો આ થયા આગ્રા શબ્દો. હવે આપણે એક વખત પુસ્તકમાંથી વાંચન કરી લઈએ. પાઠ નંબર 19 ધોબી. યહ હૈ હમારા ધોબી, હમારે ધોબી કા નામ હૈ સોમુ. સોમુ બહુત સાફ કપડે ધોતા. સોમુ સે કોઈ કપડા ન ખોતા ન ફટતા. સોમુ કો હમ બહુત ચાહતે. સોમુ ભી હમકો બહુત ચાહતા.
તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.